કોટાળા સંઘાણીના સરદાર ચોકમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ભગવાન બલરામની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટના કોટાળા સંઘાણીમાં સરદાર ચોકમાં ભગવાન બલરામજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી બલરામની આરતી ઉતારી તેમજ સરદાર ચોક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરી શરૂઆત કરાઈ હતી. સાથે જ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સભા સંબોધવામાં આવી હતી, જેમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોનું સંગઠન રાજ્યથી લઈને જિલ્લા તેમજ તાલુકા લેવલે વધુ મજબૂત બને તે માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. સાથે સરકારી બાબુઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નને લઈને થઈ રહેલા અન્યાય મુદ્દે જો કોઈ આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દે લડત કરવાની તૈયારી પણ દર્શાવી હતી. આ પ્રસંગે આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજે ખેડૂતના ઈષ્ટદેવ શ્રી બલરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે કોટડા સાંગાણી ગામની અંદર એની ઉજવણીનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર ઘણા બધા તાલુકાના પ્રમુખોએ ભાગ લઈ અને આ કાર્યક્રમની ઉજવણી કરેલ છે. આજે આના દ્વારા અમે ખેડૂતમાં એક મેસેજ અપાવીએ છીએ કે ખેડૂત એક અન્નદાતા. જે ખેડૂતની સિસ્ટમ હતી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, તનિષ્ઠ નોકરી, એ સૂત્ર અત્યારે ઊંધું થઈ રહ્યું છે. ગામડું દિવસે દિવસે ભાંગી રહ્યું છે. તો એનું એક જ કારણ છે કે ખેડૂતોનું સંગઠન નથી. આ ધરતી ઉપર ખેડૂત એક જ એવો દાતા છે કે જે છાતીના બે બટન ખુલ્લા રાખી અને હાલવાનો પૂરેપૂરો હક છે. એ જ ખેડૂતને અત્યારે સમાજની અંદર કોઈ માન સન્માનને ઇજ્જત મળતું નથી. તો આજે અમે સંગઠનની ખેડૂતે બધાય ખેડૂતો મળી અને એવું સંગઠન બનાવવા માગીએ છીએ કે ખેડૂતના દરેક પ્રશ્ન તાલુકા અને જિલ્લા લેવલે શાંતિથી કોઈ પણ જાતની ગવર્મેન્ટ અને સરકારી સંપત્તિને નુકસાન કર્યા વિના અને સંગઠનની તાકાતથી એના પ્રશ્ન સોલ્વ થાય એવી તાકાતને ભેગી કરવા માટેનો અમે પ્રયત્ન કરી અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ આપેલી છે. અમે રાજકોટ જિલ્લા લેવલનો જે પ્રોગ્રામ શ્રી બલરામ ભગવાન કે જે ખેડૂતોના અન્નદાતા છે એનો અમે જિલ્લા લેવલનો એક કાર્યક્રમ અમારા ગામની અંદર એટલે અમારા તાલુકામાં ગોઠવેલ હતો ને એમાં અમે એવું વાત કરી હતી કે જે આપણું કેળા, એક ઉદાહરણ આપું હું કે કેળાની જેમ નોખા નોખા પડ્યા છે એની કોઈ કિંમત નથી. આપણે લૂમ હોય, આપણું સંગઠન હોય તો આપણી કંઈક કિંમત થાય અને આપણને કોઈ અધિકારી કે આ તે જે કાંઈ આપણે ધક્કા ખવડાવે, આપણને જે કાંઈ વીજળીની તકલીફ છે એના માટેનું એક આ સંગઠન છે. અમારે કોઈ આમાં રાજકીય હેતુ નથી. ભારતીય કિસાન સંઘ બિન રાજકીય છે અને બિન રાજકીય રહેશે. હોત અમારે 200-250 ખેડૂતો જેવું હતું અને એ બધાએ અમને ગામ લેવલે અમને સપોર્ટ સારો કર્યો અને અમે એનો આભાર માની છીએ કે અમારે આ વાતને સમજ્યા.